દાખલે ભયાનકતાની શરૂઆત થઈ ચૂકી છે, લેન્ડફોલ શરૂ થઈ ચૂક્યું છે બિપોરજોય વાવાઝોડાનું ગુજરાતના દરિયા કિનારે, અને 6 થી 7 કલાક સુધી આ લેન્ડફોલ ચાલવાનું છે। જખૌના દરિયા કિનારાની આસપાસ, જખૌ બંદરની આસપાસ બિપોરજોયનું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે અને આ લેન્ડફોલ 6 થી 7 કલાક સુધી ચાલવાનું છે। 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે જખૌની આસપાસ પવન ફૂંકાઈ રહ્યો છે। સ્વાભાવિક રીતે જ્યાંથી વાવાઝોડાની આંખ પસાર થવાની હોય ત્યાં વાવાઝોડાની તીવ્રતા ઓછી રહે છે, પણ એની આસપાસના વિસ્તારની અંદર તો આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। 6 થી 7 કલાકનો સમય લેન્ડફોલનો રહેવાનો છે અને તેવામાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે। અજય યાદવ વધુ માહિતી આપી રહ્યા છે। અજય देखिए निश्चित तौर पर जिस तरह की अनुमान पहले मौसम विभाग की तरफ से लगाया गया था, उसी अनुमान के तहत जो बिपरजॉय चक्रवात है वो अपनी पाथ पे यानी अपने रास्ते पे आगे बढ़ रहा है। लैंडफॉल की प्रक्रिया शुरू हो चुकी है। सूत्रों के हवाले से अभी खबर मिली है कि ये प्रक्रिया करीब आधा से 1.25 घंटा पहले ही शुरू हो चुकी है और ये 6 घंटे तक सौराष्ट्र और कच्छ के लिए कह सकते हैं काफी भारी समय है, क्योंकि हवा की जो स्पीड है और पहले से जो अनुमान लगाया गया है 115 किलोमीटर से लेकर के 125 किलोमीटर के करीब रहेगी, लेकिन अभी उसकी एक्चुअल कंडीशन क्या है हवा की इसके बारे में अभी थोड़ी देर बाद यानी 6:30 बजे के बाद जो है वो IMD के जो DG है मृत्युंजय महापात्रा वो मीडिया को संबोधित करेंगे, तब उनकी तरफ से बताया जाएगा कि कितनी स्पीड अभी लैंडफॉल के वक्त है। लेकिन उसका जो सेंटर है चक्रवात का उसको पहुंचने में जो जखाउ पोर्ट है उसके पास करीब 2 से 3 घंटे का वक्त लग सकता है और जिस तरह की इंफॉर्मेशन हम लोगों को दी गई है उसके मुताबिक ये है कि 5 से 6 घंटे तक ये पूरी प्रक्रिया चलेगी, यानी इस पूरे दौरान करीब 115 किलोमीटर से लेकर के 125 किलोमीटर की हवाएं होगी। और पहले भी अनुमान ये लगाया गया था कि जब पहला झोंका गुजरात के तट से टकराएगा तब उसकी स्पीड 140 किलोमीटर पर आवर की स्पीड से होगी, यानी कि 140 किलोमीटर की स्पीड से वो टकराया है, लेकिन एक्चुअल इसकी अभी क्या है इसके बारे में थोड़े देर बाद ही जो IMD DG है उनकी तरफ से ब्रीफ किया जाएगा कि एक्चुअल अपडेट क्या है, लेकिन लैंडफॉल की प्रक्रिया शुरू हो चुकी है। जी बिल्कुल बिल्कुल अजय, जानकारी के लिए धन्यवाद। आगे भी आपसे जानकारी लेते रहेंगे। हवे सीधा ज नलिया लई जईए आपने, जे जखौ बंदर ज्यां आ वावाझोडुं त्राटक्युं छे, ज्यां लैंडफॉल थयुं छे, त्यांथी खूब नजीक सौथी नजीकनुं स्थळ होय तो ए छे नलिया। नलियामां प्रतीक जाधव अमारी साथे जोडाया छे ग्राउंड ઝીરો પરથી। પ્રતિક શું સ્થિતિ? નુપુર, આજે બિપોરજોય વાવાઝોડું છે તેના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જોકે સલામતીના ભાગરૂપે જખૌ બંદર સુધી જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। તેના ભાગરૂપે અમે આપને દ્રશ્ય નલિયા ઘોડા સર્કલ પાસેથી બચાવ્યા કે ત્યાં આગળ ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે, સાથે જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। લગભગ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે જાળો ધરાશાયી થયા છે, સાથે જ જો વાત કરવામાં આવે તો અનેક વીજ પોલ, વીજના થાંભળા પડી ચૂક્યા છે, જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે, સાથે જો વાત કરવામાં તો વહીવટી તંત્ર પણ હાલ સજ્જ છે, જેના કારણે જે જગ્યા ઉપર ઝાડ પડવાના બનાવ બન્યા છે ત્યાં આગળ ફોરેસ્ટ વિભાગની ટીમ મોકલવામાં આવી છે, જે જગ્યા ઉપર વીજળીના થાંભલા પડ્યા છે ત્યાં આગળ PGVCLની ટીમ મોકલવામાં આવી છે, જેથી કરીને જે નુકસાન થયું છે પુનઃ રિસ્ટોર કરી શકાય। સાથે જો વાત કરવામાં આવે તો આ ફક્ત આઉટર વિંગે પ્રવાસ કર્યો છે, જેના કારણે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ જ્યારે આંખ એની આંખ છે તે અંદર પ્રવેશ કરશે ત્યારે ખૂબ વધુ પવન ફૂંકાઈ શકે છે, લગભગ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। મારા કેમેરા પર્સન કુંતર મહેતા આપને દ્રશ્ય બતાવશે કે આ જે ઘોડા સર્કલ પાસેના ઝાડ છે, અનેક ઝાડ ધરાશાયી થયા છે અને આ એક ઝાડ તૂટવાની અણી ઉપર છે, તેની જે ડાળીઓ છે તે તૂટી ગઈ છે અને પરિણામે આ ઝાડ ગમે ત્યારે પડી શકે છે, રસ્તો બંધ થઈ શકે છે, પરંતુ વન વિભાગના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તે સતત આ પ્રકારની કામ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, જેથી કરીને જે રસ્તાઓ બંધ થઈ ગયા હોય ત્યારે ફરીથી પુનઃવ્રત કરી શકાય અને ફરીથી તે રસ્તા ચાલુ કરી શકાય। પરંતુ સલામતીના ભાગરૂપે જો વાત કરવામાં આવે તો તમામ જે મીડિયા કર્મીઓ છે તેમને અહીંયા નલિયા પાસે જ રાખવામાં આવે છે, કારણ કે જખૌ બંદર પર વધારે જોખમ છે, જેના કારણે ત્યાં આગળ કોઈને પ્રવેશ આપવામાં નથી આવ્યો। સાથે જો વાત કરવામાં આવે તો જે મામલતદારની ઓફિસ છે ત્યાંથી પણ કંટ્રોલ રૂમમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ફસાયો હોય તો તેને ફરીથી તરત રેસ્ક્યુ કરી શકાય। NDRFની ટીમો હાલ કાર્યરત છે, સાથે અમદાવાદ ફાયર બ્રિગેડની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી કરીને તમામ પરિસ્થિતિમાં વહેલામાં વહેલા તકે પહોંચી શકાય અને વધારે ઝડપી રેસ્ક્યુની કામગીરી કરી શકાય। હાલ પવનની જે સ્પીડ છે તે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાઈ રહી છે અને આ જે સ્પીડ છે તેમાં હજુ પણ વધારો નોંધાશે, કારણ કે અત્યારે ફક્ત આઉટર વિંગના કારણે જ આ પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ આગામી સમયમાં જ્યારે
साइक्लोन आई जारे एंटर थशे जखौ थी अंदर त्यारे खूब मोटा प्रमाण में खूब वधु झड़पथी पवन फूंकाई शके जेना कारणे आनाथी पण वधारे नुकसान थई शके छे।